સ્વજયની શરૂઆત કરતા પહેલા એક મનની વાત થોડી કરવાની છે, એક મિનિટ માટે. ચૈત્રવદ પાંચમનો દેહોત્સર્ગ દિનની દર વર્ષની પરંપરા પ્રમાણે આપણે લગભગ 15-16 વર્ષ થયા અહીંયા એક મહાસભાનું આયોજન 2 દિવસ માટે હોય છે અને મોટા વક્તાઓ સંતો પધારે છે. એમની સામે મારું તો કોઈ ગજું નથી, એટલે એમાં તો એમના અનુસાર એમની જે અપેક્ષા હોય એમની પાસે એવી અપેક્ષા તો હું સંતોષી નહીં શકું. છતાં કૃપાળુદેવની કૃપાથી જે કંઈ કહેવાશે એ કહેવાનો પ્રયત્ન કરીશ. હમણાં ક્રિકેટની મોસમ ચાલે છે ને, એમાં શું હોય, કેટલા પ્લેયર કેટલા હોય, 11 હોય, 11 હોય એમ કહે છે, મને 1/12 રાખે એક્સ્ટ્રા, ક્યારે 11માંથી જરૂર પડે ને. તો આજે મને પણ અમારા જગદીશભાઈ અને વસંતભાઈ એમણે પણ 1/12 ફેર તરીકે આ મેદાનમાં ઉતાર્યો છે, એટલે હવે રમવું તો પડશે. પણ 12મા પ્લેયરની કિશોરભાઈ એક મજા છે, 12મો પ્લેયર હોય ને એ ગમે તેવું રમે ને લોકો ચલાવી લે, કારણ કે ખબર છે કે એક્સ્ટ્રા. એટલે મને એ સંતોષ છે કે બધા મને સાંભળશે, ચલાવી લેશે, એ મને ખ્યાલ છે. એટલે તો હવે આપણે આપણા આજના દિવસના સ્વાધ્યાયની શરૂઆત કરશું. મહાદેવ્યાકુક્ષિરત્ન શબ્દજે સવરાત્મ રાજચંદ્રમ મહં વંદે તત્વલોચન દાય પ્રભુ તત્વલોચન દાયક ઓમ રાજચંદ્રદેવ શુદ્ધ ભાવે કરુ સેવ ચિત્ત શાંતિ નિત્યમેવ પરમ કૃપાળુ દેવ પરમ કૃપાળુ દેવ પરમ કૃપાળુ દેવ સજાત્મ સ્વરૂપ. આજના સ્વાધ્યાયમાં પત્રાંક 132 ઉપર યથાશક્તિ વિચારણા કરશું. થોડી પૂર્વ ભૂમિકા આ પત્રની સમજવા જેવી છે, જોકે ઘણા ખરા લક્ષમાં હોય છતાં કહેવું પડે કે પૂજ્ય સૌભાગભાઈ સાયલાથી પોતાની પાસે રહેલો બીજ મંત્ર એ કૃપાળુદેવને પ્રત્યક્ષ આપવા માટે મોરબી ગયેલા, ત્યાંથી ખબર મળતા જેતપર ગયા અને કૃપાળુદેવના બનાવીની પેઢી ઉપર ત્યાં પહેલું મિલન એ બંને મહાનુભાવોનું થયું અને એ મિલનમાં જે એકબીજાનો પરિચય થયો, એકબીજાના પ્રત્યે બંને એમને જે ભાવ ઉલ્લાસિત ભાવ થયા, બંને પરસ્પર એક સખા ભાવમાં બંધાયા એની એ પણ અદ્ભુત ઘડી
અને એ સમાગમ પૂરો થયો અને સૌભાગભાઈ સાયલા જવા નીકળ્યા. સાયલા પહોંચીને સૌભાગભાઈ પત્ર લખ્યો કૃપાળુદેવને, અને એ પત્રના જવાબમાં આ 132મો પત્ર છે. એટલે સૌભાગભાઈ ઉપરનો આ સર્વપ્રથમ પત્ર કૃપાળુદેવનો લખેલો છે. વચનામૃતમાં લગભગ 750 પત્રો છે, એમાંથી લગભગ 250 જેટલા, એટલે 1/3 કહી શકીએ એટલા પત્રો માત્ર સૌભાગભાઈ ઉપરના છે. એ જ બતાવે છે કે કૃપાળુદેવને સૌભાગભાઈ પ્રત્યેનો કેટલો સદભાવ છે, પ્રેમ છે. એમ સૌભાગભાઈને પણ કૃપાળુદેવ પ્રત્યે કેટલો ભક્તિભાવ છે, એ બંનેનો એના ઉપરથી આપણને લક્ષ બંધાય છે. તો પહેલો જ પત્ર સૌભાગભાઈને લખાય છે ત્યારે બહુ માર્મિક રીતે શંકરાચાર્યજીનો શ્લોક મૂકી અને પત્રની શરૂઆત કૃપાળુદેવે કરી છે. મહાત્મા શંકરાચાર્યજીને થયા તો લગભગ 2000 વર્ષ થઈ ગયા, અને એમનો આ જે શ્લોક, ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાણ વતરણે લૌકા. કૃપાળુદેવે એનો અર્થ સમજાવ્યો છે ગાથાનો, આ પંક્તિનો. ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે, એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ જ લાગે છે. યુગે યુગે મહાપુરુષો આ ધરતી ઉપર આવે છે, એવા જ એક મહાપુરુષ શંકરાચાર્યજી. એ મહાત્માએ પણ આ ભારતના સંસ્કૃતિમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે, અને કૃપાળુદેવને પણ એમના પ્રત્યે ઘણો સદભાવ, કે જેથી અહીંયા સૌભાગભાઈને એ લક્ષ્ય કરાવવા અહીંયા એ પંક્તિનો આશ્રય લીધો. મર્મ તો એ છે કે સત્પુરુષની મહત્તા બતાવવી છે અને સંસારનું સ્વરૂપ બતાવવું છે, અને સંસારને સ્વરૂપ સંસારમાંથી તરવા માટે કયું સાધન છે એ પણ બતાવવું છે. આમ જોઈએ તો બધી જ વાત આવી ગઈ, સંસાર, મુક્તિ, મુક્તિનું સાધન, આમ બધી વાત આવી દીધી એક જ પંક્તિમાં. એટલે અહીંયા એમણે જે અનુવાદની અંદરમાં શબ્દપ્રયોગ કર્યો છે એ બહુ સુંદર કર્યો છે. શંકરાજીએ તો સજ્જન શબ્દ વાપર્યો, પણ કૃપાળુદેવે એ સજ્જનનો અર્થ કર્યો સત્પુરુષ. વેદાંત માર્ગની અંદરમાં સત્પુરુષ શબ્દનો પ્રયોગ ઓછો થાય છે, ત્યાં પંડિત, જ્ઞાની આવા શબ્દ પ્રયોગ થાય છે, સંત એવા પણ પ્રયોગ થાય, સત્પુરુષનો પ્રયોગ જૈન દર્શનમાં વિશેષ છે. કૃપાળુદેવે એ આશ્રય લીધો છે અને સત્પુરુષ એવો શબ્દ વાપર્યો છે. અને આ વચનામૃતમાં તો સત્પુરુષનો મહિમા કૃપાળુદેવે ગાવામાં બાકી રાખ્યો નથી. સત્સંગ અને સત્પુરુષ એનો મહિમા તો કૃપાળુદેવે અદ્ભુત ગાયો છે. તો સેજે અહીંયા એમણે જે અર્થ કર્યો છે સજ્જનનો એ બહુ યથાર્થ ભાષે છે. સજ્જન સત્પુરુષ, એ સત્પુરુષ કૃપાળુદેવની અપેક્ષા એ કોણ છે? આપણે સત્પુરુષમાં હજી આપણને એમ થાય કે કોની સત્પુરુષ કહેવા, શું જાજા શિષ્ય હોય, એના ગુરુ હોય એને સત્પુરુષ કહેવા, ઘણા બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય એને સત્પુરુષ કહેવા, યોગ માર્ગની અંદરમાં ખૂબ આગળ વધેલા હોય એને સત્પુરુષ કહેવા, શું કરવું? આપણને તો અવઢવમાં પડીએ. પણ કૃપાળુદેવે બહુ સરસ એનો સત્પુરુષની વ્યાખ્યા આપી છે, પાનું છે 195 અને પત્રાંક છે 76, જેમની પાસે વચનામૃત હોય, પત્રાંક 76 પાનું 195, એમાં 4 લીટીમાં કૃપાળુદેવે સત્પુરુષની ઓળખ આપી છે. સત્પુરુષ એ જ કે નિષ્દિન
જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ. આ સત્પુરુષની વ્યાખ્યા. કૃપાળુદેવની વ્યાખ્યા અદ્ભુત છે. આવી વ્યાખ્યા ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળે છે. સત્પુરુષનો આ મહિમા એમને કેટલો હશે તો કે નિશ્ચિંત જેને આત્માનો ઉપયોગ છે. આપણને બધા આત્મા તો આપણે છીએ, પણ આપણો ઉપયોગ આત્મામાં કેટલો અને આ ખોખામાં કેટલો? એક તરફ અસ્તિત્વ છે, બીજી તરફ વ્યક્તિત્વ છે. આપણો લક્ષ વ્યક્તિત્વ ઉપર જેટલો છે એટલો અસ્તિત્વ ઉપર જતો નથી. જો આ વ્યક્તિત્વને ભૂલીએ તો અસ્તિત્વનું લક્ષ આવે, પણ વ્યક્તિત્વ ભૂલાતું નથી, ગાઢ થતું જાય છે. માન, મોટાઈ, પદ, પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ, સત્તા, આ બધું વ્યક્તિત્વના સીમમાં, એના પરિઘમાં આવે છે. વ્યક્તિત્વના પરિઘમાં આવે છે. અસ્તિત્વ આત્માનું છે, એના પરિઘમાં આ વસ્તુ કંઈ આવતી નથી. એને તો એનાથી વિરક્તિ લેવાની છે, ઉલટી વાત છે. આ બધામાંથી વિરક્તિ લેવાની, એટલે તો વિતરાગ કહેવાયા. રાગ રહિત અને એ જગતની અંદરમાં પૂજનીય છે, તારક છે. તો એ લક્ષ સત્પુરુષ કહેતા આપણને તરત જ એ બધી વસ્તુનું સ્મરણ થઈ આવે છે કે સત્પુરુષ કેવા હોય. તો નિશ્ચિંત જેને આત્માનો ઉપયોગ છે, આત્માકારપણે પ્રવર્તે છે, શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું કથન અપૂર્વ વાણી. અહો સત્પુરુષના વ્રતના વચના મુદ્રા અને સત્સમાગમ પછી અપૂર્વ વાણી આવે. અપૂર્વ વાણી, સત્પુરુષની વાણી અપૂર્વ. પરા એને પૂર્વની અંદરમાં આવી અનુભૂતિ ક્યારેય થઈને સાંભળ્યો છે? ના નથી. પણ સાંભળ્યા પછી જે અનુભૂતિ થાય અંદરમાં, જે સ્પંદનો, એ સત્પુરુષની વાણીમાંથી થાય. પંડિતોની વાણીમાંથી એ વસ્તુ મળતી નથી. વિદ્વાન હોય, પંડિત હોય, પણ સત્પુરુષ આત્મજ્ઞાની છે. કેવળ આત્મજ્ઞાની એની વાત છે એ સત્પુરુષ. અને અંતરંગ સ્પૃહા નથી. કઈ સ્પૃહા હોય? રાગ, જેમણે રાગને તો ક્યારનો વિદાય કરી દીધો છે એને સ્પૃહા શું હોય? અંતરંગ સ્પૃહા નથી જેની. ગુપ્ત આચરણા છે. જે કંઈ કરે છે એ પોતે માત્ર આત્માની સાક્ષી, આત્મા માટે કરે છે. અને ક્યાંક બહારમાં ઉપયોગ દેવો પડે તો નિષ્કામ કરુણાથી, અન્યના કલ્યાણના હેતુએ છે. સિવાય એમને માન પાન કંઈ જોઈતું નથી. પદ પ્રતિષ્ઠા એને માટે થઈને કોઈ એમનું પ્રવર્તન હોતું નથી. આ સત્પુરુષનું લક્ષણ છે. અને પછી એક શબ્દમાં બહુ સરસ વાત કરી, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. સમજાય છે? બાકી તો કંઈ કહ્યું જાય એમ નથી. સત્પુરુષના કેટલા ગુણગ્રામ કરીએ, થાકી જઈએ, જિંદગી ઓછી પડે, નહીં થાય, એટલા સત્પુરુષનો મહિમા છે. આ પુરુષને વિશેષ મહિમા છે અને આપણને તે લક્ષ્ય બંધાવે છે. એટલે આપણને પણ સત્પુરુષનું લક્ષ્ય બરાબર દૃઢ થવું જરૂરી છે. અને પછી આપણને ભલામણ એ કરી કે એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ. મોક્ષથી આગળની તો કોઈ અવસ્થા છે નહીં. અંતિમ લક્ષ્ય જીવાત્માનું મોક્ષ છે. અને એ મોક્ષનો ઉપાય આ કયો? સત્પુરુષને રાજી કરવાનો. આપણે સત્પુરુષથી રાજી છીએ એ તો બરાબર છે, 50% કામ થયું. આપણે સત્પુરુષથી રાજી છીએ, પણ હજી 50% કામ બાકી છે. અને તે એ છે, આપણાથી સત્પુરુષ રાજી થાય. આ કામ તો બધા કરે છે, લગભગ ઘણા ખરા કરે છે. આપણને સત્પુરુષ ગમે, રાજી થઈએ, પણ સત્પુરુષને રાજી કેમ કરવા?
સત્પુરુષને રાજી કરવા માટે સત્પુરુષને જે આજ્ઞા છે એ આજ્ઞાનું આરાધન કરીએ, એના જેવા થયાનો પ્રયત્ન કરીએ કે જે શોભાભાઈએ કરીને બતાવ્યું, ત્યારે સત્પુરુષ રાજી થાય. સત્પુરુષને એમને રાજી કરાતા નથી, એમને કોઈ ભેટ સોગાદ જોતી નથી. અરે એમની પાસે તમે જઈને દીક્ષા માગો કે મારો તમને મને શિષ્ય બનાવો તો પણ સત્પુરુષનો રાજીપો નથી. માત્ર એનો રાજીપો જીવાત્માની પાત્રતા જોઈને છે, કે આ જીવાત્મા પાત્રતા ધરાવે છે અને એમને સંતોષ થાય, આ એમનો રાજીપો છે. તો પાત્રતા લાવવી એ જ સત્પુરુષને રાજી કરવાનો એકમાત્ર ઉપાય છે અને એ કરવું પડે. તો હવે મૂળપત્ર ઉપર આપણી સત્પુરુષની આ વાત જોઈ, મૂળપત્ર ઉપર ફરી આપણે 132માં ફરી આગળ વધીએ. તો ક્ષણવારનો પણ, પહેલા શબ્દ વાપરો, ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ. અનંતકાળની અપેક્ષાએ યુગો, વર્ષો, દિવસો અને ક્ષણ કેવું થયું? અંશ માત્ર થયું. અનંતકાળની અપેક્ષાએ ક્ષણ એટલે અંશ માત્ર. એક અંશ પૂરતો પણ જો સત્પુરુષનો સમાગમ થાય, સત્પુરુષનો સમાગમ થાય તો એ શું કામ કરે? તો કે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય. એક એક શબ્દ બહુ તોડી તોડીને કૃપાળદેવ મૂક્યો છે અનુવાદ કરવામાં. પણ ભલે પંક્તિ તો શંકરાચાર્યજીની છે, પણ બંને મહાપુરુષો છે ને, એકબીજાને જેટલા નિકટથી અંતરંગ ઓળખી શકે એટલું ઓળખાણ આપણને ક્યાંથી થાય? એટલે આવા શબ્દો સ્વાભાવિક છે આવે. તો શું કહ્યું? સમાગમ. સમાગમ શું? માત્ર મળ્યા? ના, એ પૂરતું નથી. મળે છે, ઓળખાણ થાય છે, શ્રદ્ધામાં આવે છે અને અનુસરવાની પ્રેરણા મળે છે. આ સમાગમનો મહિમા છે. સમાગમ ત્યારે પૂર્ણ થાય. મળે તો આપણને ઘણા, ઓળખાણ, શ્રદ્ધામાં આવવું અને એક નિશ્ચય થવો એમની આજ્ઞાનું આરાધન કરવું છું, ત્યારે આ સમાગમનો આ મહિમા સાચો છે. તો એને સમાગમ થયો એમ કહેવાય. બાકી તો ઘણા મળે છે એને બી ખોટા પડે છે, શું ફરક પડે? એનું સમાગમ અને પરિણામ તો કે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. સંસારને સમુદ્રની ઉપમા આપી, ઘણાએ આપી છે, કૃપાળદેવ પણ આપી છે. તો સંસાર સમુદ્ર જેવો છે. તો શું સમુદ્રની શું વિશેષતા છે કે એની સાથે સંસારને સરખાવવામાં આવ્યો? તો એક તો સંસાર અને સમુદ્ર એ બંને માટે ઉપમા અપાય છે, ખારો છે. સમુદ્ર ખારો છે એમ સંસાર પણ ખારો છે. સંસારમાં ક્યાંય મીઠાશ છે જ નહીં. બીજું, સંસારનું સ્વરૂપ અગાધ છે. સાગરનું પણ એવું જ છે, એનું ઊંડાણ કોઈ માપી શકાતું નથી, એવું અગાધ. બંનેની અંદરમાં અસામ્યતા છે. ત્રીજું, સમુદ્રની અંદરમાં મોજા ઉછળે છે એમ સંસારની અંદરમાં ચડતી પડતી સાતા અસાતા અનેક પ્રકારના દ્વંદા મોજા ઉછળા જ કરે છે. એમાં આપણી સ્થિતિ છે, સંસારી જીવનની એમાં સ્થિતિ છે. એમાંથી જેણે બહાર નીકળવું છે એને માટે સત્પુરુષ નૌકાનું કામ કરે, સાધનરૂપ બની જાય છે. એ જીવને સામે કાંઠે તરી જાય, તારે છે, આ કાંઠેથી સામે કાંઠે લઈ જાય એનું નામ નૌકા. જેને તરવું છે એને માટે નૌકા સાધન છે, પણ જેને ડૂબવું છે એને નૌકાની જરૂર નથી. કોઈ આપઘાત કરવા જાય નૌકા લઈને જાય એવું ક્યાંય સાંભળ્યું છે? આપઘાત કરવા જવું છે, પાણીમાં ડૂબવું છે, હે નૌકા લઈને જાય, ક્યાંય નથી બનતું. એને માટે તો નૌકાની જરૂર જ નથી. અને સંસારમાં મોટાભાગના જીવો આપણે એવા જ છીએ. પણ જેને એમાંથી કોઈ વિરલા જીવોને તરવું છે, બહાર આવવું છે, એને કંઈ સાધનની આવશ્યકતા છે, પોતાનું બળ કંઈક અલ્પ પડે છે, તો એને માટે સત્પુરુષ નૌકાનું કામ આપે છે. આ કિનારેથી સામે પર લઈ જશે, સમુદ્રના આ કિનારથી સામાકાર, એટલે સમુદ્ર આખો પાર થઈ જાય. અને સમુદ્રને પાર થાય મોક્ષ સિવાય કઈ અવસ્થા હોય? છે કોઈ અવસ્થા? જેણે સમુદ્ર પાર કર્યો સંસારનો એને મોક્ષ સિવાય બીજો તો કોઈ સ્થાન નથી, ત્યાં જાય જ. એમ અહીંયા સરસ ઉપમા એ રીતે સરસ આપી છે
સમુદ્ર સંસારરૂપ સમુદ્ર સર્વાને નૌકારૂપ થાય છે, અને એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ જ લાગે છે. શંકરાચાર્યજીનું 2000 વર્ષ પહેલાંનું હશે, પણ એ કૃપાળુદેવ આ કાળની અંદરમાં કહે છે કે યથાર્થ છે, એટલે 2000 વર્ષ થયા પણ એનું સાતત્ય જળવાઈ રહ્યું છે. કહેવાનું તાત્પર્ય સમજવું પડે. એ કાળમાં પણ આ જ વાત, આ કાળમાં પણ આ જ વાત, જેણે તરવું છે એણે સત્પુરુષનો સહાય લેવી પડે, એની સહાય લઈ અને તરી શકે છે. માર્ગ ખુલ્લો છે, કોઈએ બંધ કર્યો નથી. સમજી લઈએ. શંકરાચાર્યજી મહારાજ અને કૃપાળુદેવની જ્યારે આ વાત આવે છે ત્યારે સહેજે એક મનમાં એક વિચાર આવે છે. એ બંને મહાપુરુષની અંદરમાં થોડો ભેદ જોવા મળે. એ ભેદ એવો છે કે શંકરાચાર્ય જઈએ તો એક પોતાનો માર્ગ પ્રવર્તાવ્યો છે, પોતાનો માર્ગ પ્રવર્તાવ્યો, આજે પણ ચાલે છે, અને એ માર્ગની અંદરમાં કાળક્રમે ભેદ આવતા ગયા. ભેદ આવતા ગયા એટલે એમાં ઘણા બીજા આચાર્યો થયા, રામાનુજાચાર્યો, નિંબાચાર્યો, વલ્ભાચાર્યો. આમ બધાએ શંકરાચાર્યજીની મૂળ વાત ઉપર ભેદ પ્રભેદ, દ્વૈત અદ્વૈત, વિશિષ્ટ દ્વૈત, દ્વૈત અદ્વૈત, આમ જુદા જુદા ભેદથી અલગ 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 સંપ્રદાયો થયા, એ આપણે અત્યારે પ્રત્યક્ષ જાણીએ છીએ, અનુભવીએ છીએ. કૃપાળુદેવને કોઈ માર્ગ પ્રવર્તવો નહોતો અને એમણે કોઈ માર્ગનું પ્રવર્તન કર્યું નહીં, અને એટલે જ આજે 116 વર્ષ જેવો સમય પસાર થવા છતાં કૃપાળુદેવના બોધવચન સામે કોઈએ મતભેદ ઊભો કર્યો નથી. એમની વર્તમાન માત્ર એક ગ્રહસ્થ અવસ્થા હતી એને કારણે લોકોમાં ભલે ભેદ હોય, પણ એમના આપેલા બોધ સંબંધમાં કોઈએ ભેદ ઉત્પન્ન કર્યો નથી. એમના એક પણ વચનને ખોટું છે, મિથ્યા છે, અયોગ્ય છે એવું કહેવાની કોઈ સાહસ કરી શક્યું નથી. એનું સાતત્ય બતાવે છે. એક મુઠીરો, એક મુઠ્ઠી ઉંચેરો માનવી, આ બેની જ્યારે કલ્પના કરીએ ત્યારે એક મુઠ્ઠી ઉંચેરો માનવી આપણી સામે પ્રત્યક્ષ થાય છે. આ મહાપુરુષનું લક્ષણ છે, આ એમની વિશેષતા, અને આપણું સૌનું સૌભાગ્ય છે કે આપણને આવા મહાપુરુષનો આશ્રય મળ્યો છે, એમની નિશ્રામાં આવ્યા છીએ. કૃપાળુદેવે તો પેલું કહ્યું છે ને, કાવ્ય બહુ અમૂલ્ય તત્વ વિચારમાં કહ્યું છે ને, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. મને કંઈક આગળ વધીને એક વાત કહેવાની ઈચ્છા થાય છે, એટલે હું એમ કહું છું, બહુ બહુ પુણ્યના પુંજથી શુદ્ધ બોધ શ્રીમદનો મળ્યો, બહુ બહુ પુણ્યના પુંજથી શુભ બોધ, શુદ્ધ બોધ, શુદ્ધ બોધ શ્રીમદનો મળ્યો. તો આપણું મહાભાગ્ય કેવડું, કેવું મહાભાગ્ય! પણ આપણને એ મહાભાગ્યનો લક્ષ રહેવો જોઈએ, લક્ષ બંધાવવો જોઈએ, એનો મહિમા અંદર વેદાવવો જોઈએ. તો એમના વચનને અનુસરવાનો આપણો પુરુષાર્થ જાગૃત થાય, અનુસરવા માટેની પ્રેરણા મળે, આગળ વધીએ, અને એમ કરીને એમની જે ઈચ્છા છે એ પ્રત્યેક જીવ મોક્ષગામી બને એવી આપણી અવસ્થા આપણે કરવી હોય તો આ પુરુષ આપણી સન્મુખ છે, પ્રત્યક્ષ છે. ક્યારેય એવી ભૂલ ન કરશો, પરોક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ. ગઈકાલે વસંતભાઈ સાહેબે અપરોક્ષની વાત કરીને મને એ શબ્દ બહુ ગમે, અપરોક્ષ. આ એવા જ છે આ પુરુષ આપણે માટે. આ એમનો અક્ષરદેહ છે, શું જોઈએ છે, શું આ અક્ષરદેહ છે. આજે કદાચ કૃપાળુદેવ વિદ્યમાન હોય ને આપણી વચ્ચે હોય તો પણ આપણને જે બોધ આપવાના છે એ જ બોધ લખીને આપ્યો છે, કંઈ બીજી વાત ન કરત, આ બોધની જ વાત કરત. કારણ કે માર્ગનું સ્વરૂપ તો જ્ઞાની કે છે એક જ છે, તો લખવાનું જુદું ને કહેવાનું જુદું તેવું તો હોય જ નહીં, સ્વાભાવિક છે, ખરું છે. તો એ જ બોધ આપત આપણે માટે. આ અક્ષરદેહ છે, પ્રત્યક્ષ છે, ક્યારેય પણ પરોક્ષનો મનમાં ખ્યાલ વિકલ્પ કરવા જેવો નથી. કરશું તો થોડા દૂર થઈ જશું, ભયસ્થાન છે, મને દેખાય છે,
ક્યારેય પરોક્ષનો એવો વિચાર કરવા જેવો નથી. તો અહીંયા એ ગાથાની વાત કર્યા પછી બીજી એક લાઈનમાં એમ કહ્યું છે, આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો, તેમજ આપના સમાગમ માટે મને પણ થયું છે. સમાગમ તો થાય અને પછી સૌ પોતપોતાના સ્થાને જાય એટલે વિયોગ પણ થાય. આપણને ઘણી વખત આનંદ શબ્દ એની સામેનો પ્રતિસ્પર્ધી શબ્દ કહીએ તો બીજો કહો કે ખેદ. આપણને બે શબ્દોનો પરિચય છે, આનંદ અને ખેદ. આનંદ નથી તો ખેદ છે, ખેદ નથી તો આનંદ છે. પણ મધ્યસ્થ એની વચ્ચેની એક ભૂમિકા છે અને એ શબ્દ પ્રયોગ અહીં કૃપાળુદેવે કર્યો. શબ્દકોશમાં જોવા નહીં મળે, વ્યવહારમાં ક્યાંય આ શબ્દનો ઉપયોગ થતો નથી. અનાનંદ, અનાનંદ એટલે આનંદ નહીં પણ ખેદ પણ નહીં, માં એક મધ્ય અવસ્થા છે. એનાથી મને આનંદ ગયો નથી ખરું તમારા વિયોગથી, અનાનંદ, આનંદનો અભાવ માત્ર, ખેદ નહીં, આનંદનો માત્ર અભાવ. એટલે આનંદને ઈચ્છે છે પણ અભાવ છે એનો સ્વીકાર છે, બંને વાત છે. તો એવો શબ્દ પ્રયોગ કૃપાળુદેવે આ ગુજરાતી ભાષાને મહાસમૃદ્ધ બનાવી છે. હું તો આ વાંચતા વાંચતા મને થાય કેવા કેવા શબ્દો પ્રયોજ્યા છે. એક એવો જ છે દેખત ભૂલી શબ્દ, એ પણ મેં જોયું છે શબ્દકોશમાં જોવા મળતો નથી, દેખત ભૂલી, અને વ્યવહારમાં ક્યાંય વપરાતો નથી. એવો જ આ આનંદ શબ્દ પણ એવો જ છે, વ્યવહારમાં ક્યાંય જોવા મળતો નથી, અને છતાં આ કૃપાળુદેવે એ શબ્દ પ્રયોગ કર્યો છે. કયા અંતરમાંથી, કયારી, કેવી સ્મરણમાંથી આવ્યો છે ખબર નહીં, પણ એ જ્યારે એક શબ્દનો જ એક માત્ર વ્યક્ત કરીએ ને કે વિચાર કરીએ ને તો પણ આમ પ્રફુલ્લિત થઈ જવાય છે. એમ થાય કે ઓહો, આવો શબ્દ પ્રયોગ ગુજરાતી ભાષા નર્મદે એને વ્યવસ્થિત કરી, કવિ નર્મદે વ્યવસ્થિત કરી, નહીં તો એ પહેલાં તો ઘણી બધી કંગાળ અવસ્થામાંથી એને નર્મદે વ્યવસ્થિત કરી, પણ આમણે તો શણગારી. કૃપાળુદેવે ભાષાને શણગારી છે, ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે. એ તો જ્યારે આ શબ્દોની અંદરમાં જ્યારે કોઈ ઊંડાણથી ઉતરે ને ત્યારે જ એની પ્રતીતિ થાય. ઉપર ઉપર સીધું સૌ વાંચી જઈએ, પ્રતીતિ નહીં થાય. અચ્છા છે, તો અનાનંદ થયો એમ કહે છે તમને. અને કૃપાળુ જ્યારે કૃપાળુદેવ એમ કહે છે ત્યારે પહેલાં શું કહે છે, આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો. આપે પણ આમ જ દર્શાવ્યું છે અને મને પણ એમ જ છે. આપના માટે જેવી તમને અનુભૂતિ થઈ એવો જ અનુભવ મને થયો તમારા માટે, અર્થાત બે સમાન ભૂમિકામાં આ ફીલ કરે છે, અનુભવે છે. સખાભાવ પહેલી દ્રષ્ટિએ કેમ, આપણે કહે ને લવ એટ ફર્સ્ટ સાઇટ, આ પહેલી દ્રષ્ટિનો પ્રેમ તો જુઓ કેવો હશે. હા, આ નિર્મળ પ્રેમ છે, નિર્ભેળ પ્રેમ છે, કે બંનેની અંદરમાં અહીંયા એકરાર થાય છે. આવો અનાનંદ અમને વેદાય છે, તમને પણ વેદાય છે. આ પુરુષ ના ઓલા અને આવા સામે આવા સખા મળે ત્યારે કેવા ભાવ ઉલ્લાસિત એ વખતે થયા હશે. આ પત્ર લખાવ વિચાર એ આવે છે કે કૃપાળુદેવ કેવા ભાવમાં આવીને આ પત્ર લખ્યો હશે. હજી તો પહેલી મુલાકાત છે, લાંબુ ઓળખાણ નથી, પરિચય, પણ આને તો ભવો ભવના ઓળખાણ છે. આ પુરુષને ઓળખાણની જરૂર જ ક્યાં છે. કહે છે ને તમે તો અમારા પૂર્વ ભવના કોઈ, એવો અમને પ્રેમ આવે છે એમ કહે છે તો શું. એટલે એમને તો પૂર્વ ભવનું અનુસંધાન છે એટલે એમનો પરિચય આ પહેલો નથી. અને એટલે તો સૌભાગભાઈ આવે છે ત્યારે કહે છે આવો સૌભાગભાઈ, ક્યાં મળ્યા હતા, ક્યારે મળ્યા હતા, તો કેમ આ કહેવાયું, કઈ રીતે થયું. આ જ્ઞાન બોલે છે. અંતકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે તે પરમાર્થ રૂપ થવું. કૃપાળુદેવ પોતાની ભાવના વ્યક્ત કરે છે અંતરનો આશય. અંતરમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થ રૂપ થવું. પરમાર્થ રૂપ થવું એટલે માત્ર પરમાર્થ, જેના પરમાર્થ સિવાય બીજું કંઈ સૂઝતું નથી. વ્યવહારની સાથે એમને ક્યાંય જેને કહીએ ને સાતું નથી, એવો શબ્દ વાપરો છે. એ પણ એક કૃપાળુદેવનો શબ્દ અદ્ભુત છે, સાતું નથી એમ. અહીંયા કંઈ પરમાર્થ સિવાય જાણે કાંઈ સાતું નથી, તો કે એક જ છે. નિરંતર એમ જ રહ્યા કરે છે કે પરમાર્થ રૂપ થવું અને
અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. પોતે આત્મકલ્યાણ કરવું અને પરિચયમાં આવે એમને પણ આત્મકલ્યાણના માર્ગે લઈ જવા, પ્રોત્સાહિત કરવા, પ્રેરિત કરવા, એ માર્ગે પહોંચાડવા, આવી અંદરમાં ભાવના નિરંતર કરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થ સ્વરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેઓ જો હજુ વિયોગમાં છે, હજી આવો યોગ વિયોગમાં એટલે હજી એવો યોગ થતો નથી, ભાવના છે જ્યારે અને આગળ ઉપર તો પછી આપણે આ તો પત્ર છે 23મા વર્ષનો અને 23 એના પછીના 10 વર્ષની અંદરમાં આપણે જોયું છે કે એ સિદ્ધિ કાર્યની સિદ્ધિ પણ એમણે કરી, પરમાર્થને પૂરેપૂરો પામ્યા અને અનેક જીવોને પરિચયમાં આવ્યા એમને પણ અને આપણા જેવા પરિચયમાં નથી આવ્યા એમને પણ પરમાર્થ માર્ગમાં સહાયક કોઈ પણ પ્રકારે થઈ રહ્યા છે. આ સ્વરૂપે અને જેમને મળ્યા એમને પ્રત્યક્ષ બધા સ્વરૂપે પરમાર્થ પરમાર્થ અને પરમાર્થ બસ આ કામ એ કરી ગયા અને આપણને પ્રેરણા આપી ગયા. આપણે એમને રાજી કરવાની પહેલી જ વાત વિચારી, એમને રાજી કરવા હોય તો આપણી યોગ્યતા આપણી પાત્રતા દિવસે દિવસે વર્ધમાન એવી થાય કે આપણે પણ પરમાર્થ માર્ગમાં જેમ આગળ વધીએ એમાં જ એમનો રાજીપો છે. એ સિવાય એમને કંઈ જોઈતું નથી, કોઈ અપેક્ષા નથી. એનું આપણને એમના સતત આશીર્વાદ મળ્યા જ કરે છે, પ્રેરણા મળ્યા જ કરે છે. એ આપણી સાથે જ છે, ક્યારેય આપણે એનાથી દૂર છીએ એવું મનમાં લાવશું નહીં. તો એ રીતે આપણે અહીંયા સ્વાધ્યાય છે અને છેલ્લી એક વારમાં તો માત્ર પહેલાં જ મુલાકાતમાં કંઈક જે સૌભાગભાઈને એમના જ્યોતિષ સંબંધની વાત હશે એટલે એક લીટીમાં એ વાત કરીને અહીંયા પત્ર પૂરો કરે છે. ભવિષ્ય જ્ઞાનની જેમાં અવશ્ય છે તે વાત પર હમણાં લક્ષ્ય રહ્યું નથી. આ એમની અંતરંગ દશા સૂચવે છે. પોતે ભવિષ્ય જ્ઞાનથી અજ્ઞાન તો નથી, અજાણ નથી, જ્યોતિષનું ઘણું સારું જ્ઞાન ધરાવે છે. એટલું જ નહીં, જેમની પાસેથી જ્યોતિષનું જ્ઞાન મેળવ્યું એમને પણ પોતે એવી જ્યોતિષની એક કળા બતાવી કે પહેલાં એમ કહેવું પડ્યું મને આ બતાવો તો કે કોઈને આપવાથી તમને નહીં મળે, એ તો આખી વસ્તુ જુદી છે, એની એટલી બધી તીવ્રતા અને ત્યારે એ વસ્તુ પકડાય એની ઘણી સૂક્ષ્મતા છે, તીવ્રતા છે. તો એ જ્યોતિષનું કેવું જ્ઞાન હશે? અને છતાં એ કહે છે ભવિષ્ય જ્ઞાનની જેમાં અવશ્ય છે તે વાત પર હમણાં લક્ષ્ય રહ્યું નથી. કેમ? લક્ષ્ય ઉપર બતાવ્યું ત્યાં છે, પરમાર્થમાં છે. તો આમાં લક્ષ્ય ક્યાંથી હોય? સ્વાભાવિક છે, પરમાર્થમાં એટલો રંગે રંગાયેલા હોય અને બીજાને પરમાર્થના રંગે રંગવા માટે સતત જાગૃત હોય, પ્રયત્નશીલ હોય, એનો લક્ષ્ય અહીંયા ન હોય, સ્વાભાવિક છે. એ જ શતાવધાન જેવી પ્રયોગની ભૂમિકા એટલો કીર્તિ આપે, માન આપે, એને પણ ઉતારી શકે. આ જેનો લક્ષ્ય જ જુદો છે એ પુરુષ જ આવું કરી શકે. એ આપણને એમનું ઓળખાણ થવામાં આ પણ એક આપણને લક્ષ્યમાં રાખવા જેવી વાત છે કે એક પરમાર્થ સિવાય રોમ રોમથી બીજી કોઈ પણ અપેક્ષા નથી. પરમાર્થ પરમાર્થ અને આખું જીવન એ જ રીતે એમણે પરમાર્થની સાધનામાં જ છેલ્લા દિવસની પાંચમની જે અવસ્થા બહુ મને એટલી બધી ઘણી વખત જ્યારે સમાધિ ભવન જાઓ ત્યારે એનું સ્મરણ થઈ આવે કે હે પ્રભુ, આપે છેલ્લા 5 કલાક કયા ભાવમાં પસાર કર્યા? અમને કંઈક પ્રેરણા મળે. આપે તો 5 કલાક સુધી એક સમાધિ ભાવની અંદરમાં નથી આંખ ખુલ્લી, નથી હલનચલન, એક શ્વાસ એ પણ લોકો જુએ છે આસપાસના એ શ્વાસ ચાલે છે, આપ તો એમાંય નથી. બધાથી પર કેવળ સ્વરૂપ 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 સ્વરૂપ, આ પરમાર્થ, જીવતો જાગતો પરમાર્થ. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાવ છું. મને પ્રશ્ન થાય, પ્રભુ આપને આ વચન કહેવાની જરૂર પડી? આપ તો આપના સ્વરૂપમાં જ હતા, સ્વરૂપની બહાર હતા જ નહીં, અને તમે આપ એમ એમ કહો કે હું તો આત્મ સ્વરૂપમાં લીન થાવ છું, શું થવાનું બાકી હતું? ના, આપ તો સ્વરૂપમાં હતા જ. અમને પ્રેરણા આપવા માટે વચન ઉચ્ચાર્યા છે કે જેણે
મુક્ત થવું હશે તેણે પોતાના સ્વરૂપમાં લીન થવું પડશે. બહારમાં ગમે તેટલું કરશે અંત નથી, પોતાના સ્વરૂપની અંદરમાં જશે, સ્થિરતા થશે, તો જ એ મોક્ષ પામશે, સંસારથી મુક્ત થશે. એ સિવાય માર્ગનું સ્વરૂપ બીજું નથી. એ બોધ છેલ્લા વચનથી આપણને આપી અને આપણા પર ઘણો ઉપકાર કર્યો છે. વિચારીએ તો એટલે જે ભાવમાં પાંચ પાંચ કલાક સુધી રહ્યા છે આપણે, માત્ર વધારે નહીં તો રોજ સવારની કે સાંજની ભક્તિમાં એક પાંચ મિનિટ એવી સ્થિરતા રાખવાનો પણ પ્રયત્ન કરીએ તો પણ ક્રમે કરીને કંઈક આગળ વધી શકીએ. એ ભાવના સાથે વિરમ્ય સમય થયો છે. ઓમ શાંતિ. હવે આદરણીય શ્રી વસંતભાઈએ ઘણા વખત પહેલા